તારીખ 15 જુલાઈ દુર્ગાબાઈ દેશમુખ મહાન દેશભક્ત સન્નારી શ્રીમતી દુર્ગાબાઈ દેશમુખનો જન્મ 15/7/1909 ના રોજ થયો હતો. આંધ્ર યુનિવર્સિટીના અભ્યાસ ચાલુ રાખતાની સાથે ભારત સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ઝંપલાવ્યું. 12 વર્ષની વયે સામાજિક અને રાજકીય સેવાની દીક્ષા લીધી અને કાકિંડાની કન્યાઓ માટે બાલિકા હિન્દી પાઠશાળા શરૂ કરી હતી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત પણ કરી. ત્યારબાદ બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટાયા અને 6 વર્ષ સુધી આ પદ શોભાવ્યું. દરમિયાન તેઓ પ્રખર અર્થશાસ્ત્રી અને તાત્કાલીન ભારતના નાણાં પ્રધાન શ્રી સીડી દેશમુખ સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા. આયોજન પંચના સભ્ય તરીકે તેમજ મધ્યસ્થ સમાજ કલ્યાણ બોર્ડના અધ્યક્ષ તરીકે નોંધપાત્ર સેવાઓ બજાવી. આ સન્નારી સેવાઓની કદરરૂપે ભારત સરકાર તરફથી તેમને પદ્મવિભૂષણનો ઇલકાબ એનાયત થયો હતો. ઉપરાંત નિરક્ષરતા નિવારણ માટે નહેરુ એવોર્ડ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વિકાસનો ઓફ મેન એવોર્ડ પ્રાપ્ત કરવાનું સદભાગ્ય પણ તેમને સાંપડ્યું હતું. ઈસવીસન 1981માં દુર્ગાબાઈનો સ્થૂળ દેહ ભલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો, પરંતુ પ્રખર દેશ ભક્ત સન્નારી જીવન ધૂપસળીની માફક સુવાસ આપી રહ્યું છે. ભારતીય નારી જો ધારે તો શિક્ષણ અને વ્યવસાય બંને ક્ષેત્રે પુરુષ સમોવડી બની શકે છે તેનું જ્વલંત ઉદાહરણ દુર્ગાબાઈ દેશમુખે પૂરું પાડ્યું છે.